अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જો મન વચન કાયા પર કુદરત નો કંટ્રોલ છે તો પ્રતિષ્ઠિત આત્મા નથી, પ્રતિષ્ઠિત આત્મા છે તો કુદરત નો બેનો ભેગો મિક્સ અપ છે। કેટલી કન્ફ્યુઝન, એક નાનો બાળક જેવો પ્રશ્ન છે પણ બીજી પેલા બાપુ જે સાંભળી છે ને એ વિચારો ઘર કરી ગયા છે, શું કરી ગયા છે, એટલા અંદર ઉતરી ગયા છે ને મારે કાઢતા કાઢતા દમ નીકળી જાય છે। આખી સીધી વાત, પહેલી વસ્તુ એ કે પ્રતિક્રમણ શબ્દ ત્યારે વપરાય કે જ્યારે મેં ગુનો કર્યો એવું કબૂલ કરો તો ગુનો થાય છે કે કરીએ છે, તો મને જવાબ મતલબ કે મારે એવું રીતે પ્રતિક્રમણ હું કરું તો આવે ને, ગુનો કરું તો આવે ને, ગુનો કરીએ તે થાય છે। અત્યારની વાત કરું છું, આપણે આપણે ના બોલશો, પાછું ના બોલશો, અત્યારની વાત કરું છું, પ્રતિક્રમણ આજે કરો છો, બેકાર કરો છો, અત્યારે ચોરી કરે છે એ ભાગને કુદરતી રચના, અત્યારે ચોરી કરે છે એ ભાગને કુદરતી રચના જુઓ તો મારે ચોરી કરવી જોઈએ ભાવ રહ્યો, એટલે હવે જે કહો છો સાચું છે કે હૃદય રંગમાં ફેલાઈ ગયેલું છે, અને દરેક વિષયના જોડાયેલા પ્રતિક્રમણ કરવા કહેવા સાધન તમને બધા આપતો પુત્રોનો વિડીયો કોડ બતાવો કે પ્રતિક્રમણ કરવાનું છે એમાં કરાવવાનો શબ્દ પાછળ ઉમેરાયો છે એ હું તમને 100 વિડીયો બતાવવા કેટલા ભૂલ તો આ કરે, પછી કે હવે કરાવવાનું કરવાનું નહીં, પહેલા બધાને વિડીયો જોવું, બધા જોયું, અહીં તો છે એક જ શબ્દ હતો પ્રતિક્રમણ કરવાનું, સાબા કરવા કરાવવાનો શબ્દ હતો જ નહીં, બધી પાસે કરો જુના વિડીયો બધા કાઢો, બધા બધાએ વિડીયો કાઢજો, બધા અહીં અંદર છે ને બધાએ સામાયિક પ્રતિક્રમણ કરવાનું આમ જ કીધું છે, કરાવવાનું નથી કીધું, આ કરાવવાનો શબ્દ જ્યાંથી વિજ્ઞાન બહાર પડ્યું ત્યાંથી આવ્યો છે,
આ મજબૂરીથી કેવો મળે છે? પહેલા સમજો હતો ને, પહેલા જેટલા પણ સત્સંગ હતા બધામાં સામાયિક પ્રતિક્રમણ ચરણ વિધિ કરવા કરાવો હતો ને, કોઈ દિવસ તમે લોકો છે કોઈ વસ્તુ નું ઓબ્ઝર્વેશન નથી કરતા. ક્યાં શબ્દ આવ્યો ક્યાંથી? પહેલા જૂના સત્સંગ તમે જોયું કોઈ પણ ના, મારા તો મારામાં છે, હું નાખી પણ બધામાં સામાયિક કરવાનું, પ્રતિક્રમણ કરવાનું, ચરણવિધિ કરવાની, આરતી કરવાની, કીર્તન ભક્તિ કરવાની હતું કે નહીં? કે કરાવવાનું હતું કે ના? બોલો. આ વિજ્ઞાન જાતિ કોઈ પછી કરવાનું સબસિડ આપી કઈ કરવાનું ખોટું થઈ ગયું, ખોટું થઈ ગયા તો ખોટું થઈ ગયું. તમને ના ખબર પડે, અમને ખબર પડે ને, અમે બોલતા હતા કરવાનું. કરવાનું આ તો પ્રિન્ટેડ કહું, પણ બધાની સ્પીચ જોજો. 5 વર્ષના પહેલાના સત્સંગ બધાના નામની જરૂર, બોલો. સિદ્ધાંત સરખો કે જુદો જુદો હોય? પ્રતિકોણ માટે જુદો, સામાયિક માટે જુદો, ને ચરણવિધિ માટે, એવું હોય ને? સમજાયો ને? બાકી ધર્મના તમામ ધર્મ ગુરુ એક જ છે, તમારે આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આ કરવું એ કે છે. અને પહેલા પણ આ જ ચરણવિધિ ના કરી તો ફરિયાદ કરતા હતા સત્સંગની અંદર. એ પણ તમે અનેક વખત સાંભળ્યું હશે, સમય પ્રતિકોમાં ના કરતા હોય તો ફરિયાદ કરતા હતા. આવું કેમ કરતા નથી? ક્યારે યસ ચલો, આ બધું ભૂલી ગયા? જો કરવા ના આવે તો કશે ની ફરિયાદ હોય? સમય પર કરવાનું હતું, ના કરવી એની ફરિયાદ છે. તમે પ્રતિકોમાં ભૂલ કરીને પ્રતિકોમાં નથી કરતા, પ્રતિકોમ કરો સામ સામે કરાય છે. યસ ચલો, સાચી વાત ને એક્સેપ્ટ કરો. અમે તો જાણીએ છીએ, અમને એ પ્રશ્ન નથી કોણ શું કરાવે છે. અમે એક જ વસ્તુ કીધું કે મન વચન કાયમી અવસ્થામાં કુદરત નિર્ગુણા છે. આ લાઈફ જોયું ને સિદ્ધાર્થના પદમાં રહો, તમારો રોજ પતિ અમારું સીધી સાધુ આ તો તમે બધા આટલું ખેંચ્યું એટલે મારે ખેંચવું પડે. મારે ખેંચવાનો જવાબ તો એક જ રીટીમાં છે. આ તમને બધાને સમજાવવા માટે આખીયા માયા જાણ કરી સૂત્ર નંબર 4186 4186 નોંધવું હોય તો નોંધી લેજો બધા. દાદા ભગવાન કે છે પ્રતિક્રમણ સેના કરવાના કે આપણા વી પરિણામને લીધે આ સંજોગો ભેગા થયા છે. વી પરિણામ કયા આકારના? ગયા આકારના વી પરિણામથી આ સંજોગો ભેગા થયા છે. તે પ્રતિક્રમણથી ખુશાઈ થયા. ખરી રીતે દર અસર
સાયન્ટિસ્ટને પ્રતિક્રમણની જરૂર જ નથી. આ તો આપણા લોકો ભૂલથાક થઈ જાય તેથી અસલ સાયન્ટિસ્ટો આમાં આંગળી જ ગાલે નહીં. વર્લ્ડ ઇઝ ધ સાયન્સ. માયાના છોકરા કયા? એ તો બેનને બોલાવતા ખબર પડે. માયાને મોહનીય કર્મ સાથે જોડાયેલું છે. શેના સાથે? ત્રણ પ્રકારના કર્મ છે, એમાં માયા એટલે મોહનીય કર્મ આવે. શેમાં આવે? અને આ મોહનીય કર્મ જીવતું છે ત્યાં સુધી આજ્ઞા એટલો એનો પાવર છે. એ માયા એકે છે અને આજ્ઞાનો કંટ્રોલ પણ એની પાસે છે. સમજી ગયા? એટલે માયા બધા સાત છોકરા. સમજી ગયા? તમારે કેટલા છે? તમારી માયા ઓછી છે. એટલે માયાને સાત છોકરા છે. જ્ઞાન આવરણ, દર્શન આવરણ, મોહનીય કર્મ, અંતરાય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદ નિયમ આયુષ. આઠમાંથી જે માયા છે એના બાકીના સાત છોકરા છે. આ કે આઠે કર્મનો કિંગ કોણ છે? તો કે મોહનીય કર્મ. બે જીવતો છે ત્યાં સુધી કર્મ બંધાવવાના ચાલુ રહેશે. ગમે એટલું ડેવલપમેન્ટ હશે તો. પછી લખ્યું છે માયાની છોકરીઓ કઈ છે? માયાની બધી છોકરીઓ છે. માયા પાસે એક છોકરો નથી, બધી છોકરીઓ છે. છોકરીઓ એટલે જેનાથી પ્રકૃતિ ઉભી થાય એ છોકરી, અને જેનાથી પરમાત્મા પ્રગટ થાય એ છોકરો. એટલે આજે કર્મોથી પ્રકૃતિ ઉભી થાય. એટલે પ્રકૃતિ કેવી કહેવાય અને આત્મા કેવો કહેવાય? આત્માને પુરુષ કહેવાય, પ્રકૃતિને સ્ત્રી કહેવાય. અને સ્ત્રીનો જન્મ કોણ આપી છે? આ માયા અને આ સાત છોકરીઓ. સમજી ગયા? આમાં છોકરો મળે એમ છે? આત્મજ્ઞાન તો કોઈ પણ વ્યક્તિને બધા અવગુણો સાથે જ થાય, પણ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન અવગુણો સાથે ના. સમજી ગયા? આપણે બધાએ દાદા ભગવાનને જયારે જ્ઞાન આપ્યું ત્યારે કીધું આ લાયકા વગરના છે. શું કીધું? ત્યારે બધા અવગુણો હશે કે નહીં બોલો? તો અવગુણ સાથે ના આપ્યું? આપણી લાયકાત નથી તો જ્ઞાન આપ્યું ને? કે લાયકાત જોઈને આપ્યું તો બધા અવગુણ આપણામાં હતા ને આપ્યું ને? તો ક્યારે ના આપ્યું? બધા ક્યારે આપવું હોય ત્યારે, અને જયારે ના લેવું હોય ત્યારે ના લેવાય. એ કોઈનો પ્રશ્ન નથી, આપણો વ્યક્તિગત પ્રશ્ન છે. આ કોઈ સિદ્ધાંત નથી. જ્ઞાની પુરુષ તો ગમે તેને જ્ઞાન આપે, એની તૈયારી હોવી જોઈએ. ગલ બધા અવગુણ હોય તો રાજા ભગવાન કહેતા હતા કે હું હિન્દુસ્તાનના ચોરને પણ આ જ્ઞાન આપી શકું. આ એમના વાક્ય કહું છું, મારું નથી કહેતો. સમજી ગયા? હવે તમે અવગુણ લઈને આવે. એ બધા અવગુણ હોય તો આપે, બીડી પીતા હોય તો આપે, સિગરેટ પીતા હોય તો આપે, માવો ખાતા હોય તો આપે, આપે છોકરા વાળા ને આપે, છોકરા વગર ના ને આપે. ચાલો આ પ્રશ્ન નંબર ચાર. દુઃખના કારણો કયા કયા? આ દુઃખના કારણો એ પ્રકૃતિની ભજના કરવી તે. શેની ભજના કરવી? પ્રકૃતિની ભજના કરવી એ દુઃખના કારણ, અને પરમાત્માની ભજના કરવી એ સુખના કારણ. ના સમજાય? સમજાયું કે નહીં? પાંચમું, સુખી થવાની ચાવી કઈ? અહીંયા હિંમત તો કેવા મળે છે? સુખી થવાની ચાવી કઈ? સુખી થવાની ચાવી એટલી સીધી છે કે
જે નિરંતર આત્મા મારે છે એને દુઃખ અડતું નડતું નથી. આત્મામાં રહેવું, આત્માને જાણવું, આત્માના ગુણોમાં રહેવું, આત્માના સ્વભાવમાં રહેવું, એને સુખ દુઃખ અડતું, ટૂંકમાં આત્માના ગુણ અને સ્વભાવમાં રહેવું એ સુખી થવાની ચાવી, અને પ્રકૃતિના ગુણ અને અવસ્થામાં રહેવું એ દુઃખી થવાની ચાવી. ચાલો પ્રશ્ન નંબર 6. અજ્ઞાનનો આરોપ અજ્ઞાનનો જ્ઞાનોપદેશ કોને કહેવાય? અજ્ઞાનનો જ્ઞાનોપદેશ. હા, એટલે શું? મને ખ્યાલ નહીં, આ તો બી વચ્ચે માલિકી ભાવ, કરતા ભાવ, ભોગતા ભાવ છે, તો એ શું કહેવાય? એનું અજ્ઞાન નું જ્ઞાન પ્રદેશ કહેવાય. જ્ઞાન પ્રદેશ માં અજ્ઞાન નથી, પ્રદેશમાં ધડકે છે એ ધડકેલાની બિલીક જે છે એમાં કેલા, એટલે પ્રદેશની અવસ્થાનું અજ્ઞાન મને છે. કારણ કે હું માનું છું પ્રદેશ તો પ્રકાશ શું કર્યું, પણ આપણે માન્યું કે આ છે. એ દાખલા તરીકે પ્રકૃતિ ચોરી કરે છે એ આત્માના પ્રકાશના પ્રદેશમાં ચોરી કરે છે એવું પ્રકાશિત, એ ચોરી મેં કરી એના અજ્ઞાનના પ્રદેશ, અને એ ચોરી કોરી કરી છે એ કુદરતી રચના છે એ વિજ્ઞાનના પ્રયોગ, સમજી ગયા? બસ મેં કર્યું તો અજ્ઞાનના પ્રયોગ, કુદરતી રચના તો વિજ્ઞાનના પ્રયોગ. બે જ ઓપ્શન છે, ત્રીજો ઓપ્શન તમને સમજાયું? પ્રશ્ન નંબર 7. ઘરનું સુખ કયું? કયું ઘર? સંતૃપ્ત સ્ત્રી. સારી સ્ત્રી હોય ને એ ઘરનું સુખ કહેવાય. ઘરનું સુખ કે વરનું સુખ? તમે ઘરનું સુખ કહો છો કે વરનું સુખ? ઘરનું સુખ કહું છું. ઘરનું સુખ એ કે આપણે કોઈ દિવસ ઘરમાં રહેવા છતાં ઘરના માલિક ના થઈએ, ઘરની વ્યક્તિઓના માલિક ના થઈએ, ઘરની વસ્તુઓના માલિક ના થઈએ, દ્રષ્ટિએ કરીને તો સુખી છે. વ્યવહારે કરીને માલિક ખરા, દ્રષ્ટિએ કરીને નહીં તો સુખી છે. સમજાય છે? માલિકી કરશો તો મારે ખાવાનું, આપનું મુક્ત પુરુષ કોને કહેવાય? મુક્ત પુરુષ એને કહેવાય જે કોઈને બાંધે અને જે પોતે બંધાય ને, જે બીજાને બાંધે ને પોતે બંધાય એને મુક્ત પુરુષ કહેવાય. જે બીજાને બાંધે માટે પોતે શું થઈ ગયા? એ મુક્ત પુરુષ. મુક્ત પુરુષ બીજાને મુક્ત રાખે અને પોતે મુક્ત રહે એનું નામ મુક્ત. સમજી ગયા કે નહીં? હવે તમે ઘરમાં મુક્ત પુરુષ તરીકે વર્ષો કે નહીં? ઘરમાં મુક્ત પુરુષ તરીકે વર્ષો.